नमस्कार एचके न्यूज में आपको स्वागत है हूं छु आपके साथ कृपाली હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર સતલાસના તાલુકા પંચાયતની રાણપુર તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કનુભાઈ ચીમનલાલ બારોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શામજીભાઈ નાથુભાઈ ચૌધરીને એકસો પંચોતેર મતથી હરાવી વિજય બન્યા હતા ટીકા સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ કરવા છતાં ભાજપ કોંગ્રેસના ઘરમાં ગાબડું ના પાડી શકી તાલુકા પંચાયત ભાજપની બનાવવા સખત પરિશ્રમ કરવામાં આવ્યો સતલાસના તાલુકાની રાનપુર તાલુકા પંચાયત સીટ પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખૂબ જ રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામ્યો હતો અને આ રોજ જાહેર થયેલા પરિણામમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કનુભાઈ ચિમનલાલ બારોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શામજીભાઈ નાથુભાઈ ચૌધરીને એકસો પંચોતેર મતથી હરાવી વિજય બન્યા હતા આમ આ રાણપુર તાલુકા પંચાયત સીટમાં ચૂંટણી પ્રચારમાં સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ કરવા છતાં ભાજપ કોંગ્રેસના ઘડમાં ગાબડું ના પાડી શકી અને હવે આગામી સમયમાં તાલુકા પંચાયતમાં કોણ પ્રમુખ પદે બેસે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે આ બાબતે રાજકીય આગેવાન જીતેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે આ વિજય સત્યનો વિજય થયો છે પોલીસનો ધરખમ ઉપયોગ રાણપુર ગામમાં કરાયો હતો પરંતુ ખરેખર આ સત્યનો વિજય થયો છે રિપોર્ટર બળદેવસિંહ સતલાસના